યસ વિદ્યાર્થી મિત્રો તમારી સામે હું જે ડબલ્યુ ટ્વેન્ટી ટ્વેન્ટી પણ સપ્ટેમ્બર બીજી સપ્ટેમ્બરની મોર્નિંગ શિફ્ટનું પેપર લઈને આવી રહ્યો છું એ પણ ગુજરાતીમાં મારા વાલા ગુજરાતી વિદ્યાર્થી મિત્રોને પૂરેપૂરું સોલ્યુશન મળી રહે એના માટે મારી રિપી ઈ લર્નિંગ હવની ટીમ અને હું તમારા માટે સતત પ્રયત્ન કરતા રહીશું નોર્મલી ભારતમાં તો ટોટલી સોલ્યુશન મળતું રહે છે પણ આપણે ગુજરાતી જે સોલ્યુશન મળવું હોય ને એ ખૂબ મુશ્કેલ છે મારા શિક્ષક સાથી મિત્રો પણ એના માટે પ્રયત્ન તો કરે છે પણ આપણે અહીંયા રીપી ઈ લર્નિંગ હબમાં ટોટલી ગુજરાતી સોલ્યુશન તમારી સામે લઈને આવી રહ્યો છું જોઈએ આપણે પહેલો સવાલ જો સવાલ છે આ સંભાવના નો સવાલ છે જો એમાં શું કીધું છે એક થી ત્રીસ નંબર લખેલા છે અને પેટી બે માં થી પચાસ ઓકે 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 ચાલો 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 જોઈએ શું કહે છે પેટી એક ઓકે અને આ છે પેટી બે બે પેટી લઈ લીધી

તો અહીંયા શું કહેવા માંગે છે શું કહેવા માંગે છે અહીંયા એક્ઝેક્ટલી એવું કહેવા માંગે છે કે પહેલા એક ક્રિયા બની જાય છે કે કાર્ડ જે 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 છે 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 એ કેવા પસંદ થાય પરનો નંબર કેવો હોવો જોઈએ વિભાજ્ય ઓકે અને બીજું શું કીધું છે પેટી એકમાંથી યાદ આવે છે કઈ યાદ આવે છે શું છે બેઝ નો પ્રમેય છે મિત્રો બેઝ નો હા બેઝનો નો પ્રમાય લગાવવા માંગે છે તો પહેલા તો સૌથી પહેલા આપણે શું કહેશું ઘટના એ તરીકે શું લઈશું ઘટના એ પેટી એક પસંદ થાય પેટી એક પસંદ થાય બરાબર ઘટના બે એ આપણે લઈશું પેટી બે પસંદ થાય ઓકે અને ઘટના સી તરીકે કાર્ડ પરનો નંબર કેવો આવશે વિભાજ્ય હોય ઓકે તો તમને અહીંયા જે વાત કરી છે એની અંદર બેઝના પ્રમેયની વાત કરી છે એમાં કાર્ડ પસંદ થઈ ગયું છે બરાબર અને એ કેમાંથી આવેલું છે પીટી એકમાંથી દેખાય છે અહીંયા પીટી એક એટલે આપણે એ તો બેઝનો પ્રમેય લગાવીએ તો એનું સૂત્ર આપણે શું આવશે આને નોર્મલી હું વિદ્યાર્થીઓને કહેતો હોઉં છું કે આને ઉલટા સુલટી કરો પી ઓફ સી અને શું આવેલું છે ગેવન એ અને અહીંયા શું આવશે પી ઓફ એ નીચે શું લખીશું પી ઓફ સી ઓકે તો સંભાવના મિત્રો બે પેટી છે ઓલવેઝ બે પેટી છે તો પેટી એક અને પેટી બે તો બે માંથી એક પસંદ થાય તો પેટી એક પસંદ થાય એ વન બાય ટુ આવશે અને પેટી બે એ પણ વન બાય ટુ આવશે કારણ કે બે માંથી એક જ પેટી પસંદ કરવાની છે એ ચોખ્ખું છે અને હવે અહીંયા પી ઓફ સી શું આવશે તો પી ઓફ સી મેળવતા પહેલાં મારે શું મેળવવું પડશે પી ઓફ જોજો સાંભળજો મિત્રો અહીંયા સી બરાબર કંઈક આવું કહી શકું સી એ પી ઓફ એ પ્લસ સી અને ગીવનમાં શું છે બી પી ઓફ બી ઓકે તો પી ઓફ સી કીવાની હવે આ એક બહુ મજાની વાત અહીંયા છે કે પેટી એકમાંથી પસંદ પેટી એકમાં આવો પેટી એકમાં એક થી ત્રીસ એક ત્રીસ એમાં પાછા વિભાજ્ય લેવાના છે વિભાજ્યને ને ગણવાના કરતા અવિભાજ્ય ગણો એ સારું છે તો અવિભાજ્ય કયા કયા આંકડા આવશે ચાલુ કરીએ બે ત્રણ પાંચ સાત બરોબર અગિયાર તેર સત્તર ઓગણીસ બરોબર ત્રેવીસ ઓગણત્રીસ જોઈ લો કેટલા આવે છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ દસ છે દસ અવિભાજ્ય વિભાજ્ય તો વિભાજ્ય કેટલા ત્રીસ હતા ટોટલ એમાંથી આ દસ નીકળી જાય એટલે વીસ આવશે છેદમાં કેટલામાંથી પસંદ થયા ત્રીસ માંથી ગુણાકારમાં પેટી એક પસંદ થઈ પી ઓફ એ વન હાફ પ્લસ ચલો બીજી પેટીમાં ઓ સી સી અને બી બી પેટીમાંથી લેવાના છે અને એની અંદર 31 થી પચાસ તો પેલા તો આમાં અવિભાજ્ય કયા કયા આવશે એ જો અવિભાજ્ય એકત્રીસ સાડત્રીસ એકતાલીસ તેતાલીસ અને સુડતાલીસ જો એક બે ત્રણ ચાર ને પાંચ ભૂલ થાય આમાં વીસ કાર્ડ છે એમાંથી પાંચ કાઢી નાખવાના છે વિભાજ્ય લેવાના છે પંદરના છેદમાં વીસ આવશે ભૂલના થાય ત્રીસના લખાઈ જાય અને ગુણાકારમાં કેટલા આવશે વન હાફ ક્લિયર છે ઓકે ચાલો આનું આપણે સાદુરૂપ રૂપ આપી દઈએ તો અહીંયા આ કેન્સલ થઈ જાય બે કેન્સલ એટલે વન પોઈન્ટ થ્રી પ્લસ આની અંદર જુઓ તો અહીંયા પાંચ અહીંયા ચાર એટલે અહીંયા આવશે ત્રણના છેદમાં ચાર ગુણ્યા બે એટલે આઠ ક્લિયર થાય છે શું કહું છે ચલો આઠ અને નવ એટલે સત્તર અને છેદમાં કેટલા આવશે ચોવીસ ઓકે ચલો અહીંયા મૂકી દો પી ઓફ એ બરાબર છે વન હાફ પી ઓફ એ બરાબર વન હાફ અને આ જે આપેલું છે અહીંયાથી પકડી લો છે ને કેટલા આવશે વીસના છેદમાં ત્રીસ છેદમાં સત્તરના છેદમાં ચોવીસ ઓકે

અને કાર્ડ વિભાજ્ય હોય મેં કીધું ને સી એટલે કાર્ડ વિભાજ્ય હોય બસ આપણે જે નોર્મલી ટેક્સ્ટબુકના બુક ના જે દાખલા હોય છે એમાં એક છે 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 દાખલો અઘરો નથી ખાસ ધ્યાન રાખવાનું વિભાજ્ય નંબર સિલેક્ટ કરવા ઓકે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન ઓકે મિત્રો તર્ક નો ક્વેશ્ચન છે તર્ક એકદમ ઇઝી જો તર્ક ચેપ્ટર છે ને નોર્મલી તમે તૈયાર કરશો ને સમાનાર્થી પ્રતીપ આવું બધું તૈયાર કરી નાખો ખાસ પેલું ટેબલ છે પી ક્યુ પ્રેરણનું એનું ટેબલ તૈયાર કરી નાખો એટલે એકદમ ઇઝીલી જે વિદ્યાર્થીઓ એક્ઝામ આપવાના છે એના માટે પણ અગત્યનું છે બરાબર જે ભવિષ્યમાં આવનારા છે એના માટે પણ અગત્યનું છે તર્કના જે નોર્મલી ક્વેશ્ચનો એટલા હાર્ડ નથી હોતા બરાબર તો આ તર્કનો ક્વેશ્ચન જો શું કે છે જો હું ટેશન પર સમયસર પહોંચીશ ઓકે તો મને ટ્રેન મળશે એનું સમાનાર્થી સમાનાર્થી પ્રેરણ માંગેલું છે પ્રેરણ પ્રેરણ છે એટલે પ્રેરણ સ્વરૂપમાં જ રાખવાનું છે એનું સમાનાર્થી આવશે નિષેધ ક્યુ ઇમ્પ્લિકેશન નિષેધ પી આગળ પાછળ અને બંનેનું શું કરવાનું છે નિષેધ બરાબર નિષેધ ક્યુ

બહુ સરસ મજાનું ક્વેશ્ચન સોલ્વ થઈ જાય છે તમારો તો અહીંયા તમારો એમાં પણ માનાંક છે હા માનાંક ની અંદર તમારે ખાસો માનાંક છોડવો એ તમારા માટે મહત્વનું છે ને એ પણ લિમિટ સાથે તો અહીંયા તમારી પાસે લિમિટ ઝીરો ટુ ટુ આપેલી છે એક્સ માઇનસ વન બરોબર એક્સ માઇનસ વન માનાંકમાં છે બરાબર એને એનો આખાનો માનાંક છે ધ્યાન રાખજો એક્સ માઇનસ વનનો માનાંક છે ને આખાનો માનાંક છે છે એટલે આપણી જે રકમ આ રીતની છે ઝીરો ટુ ટુ બરાબર અને એક્સ માઇનસ વન માઇનસ એક્સ ડીએક્સ ઓકે સૌથી પહેલા અંદરનો માનાંક છોડવાનો છે હા તો અહીંયા ચોખ્ખું દેખાય છે કે જે મોડ્યુલસમાં માઇનસ થયું હોય ને ત્યાંથી તમારો ભાગ વિભાજન પડતા હોય તો અહીંયા તમે શું કરશો એક તો ઝીરોથી એક અને એકથી બે આવા બે ભાગ પાડી દીધા તો પહેલાંમાં મિત્રો તમે એવું લાગે તો સાઈડ ઉપર એક્સ માઇનસ વન ગ્રેટર દેન ઝીરો ક્યારે થશે તો કે એક્સ ગ્રેટર દેન વન તો અહીંયા એક્સ માઇનસ વન ડાયરેક્ટ છૂટી જાય અને લેસ દેન વનમાં શું આવશે માઇનસ કરવું પડશે અથવા તો ઉલટા સુલટી કરી નાખો બરાબર શું કહું છું એક્સ માઇનસ વન આવી રીતે લખાશે લેસ ધેન તો અહીંયાનો અર્થ એમ થયો કે એક્સ માઇનસ વન છે તો અહીંયા તમારે શું લખવું પડશે વન માઇનસ એક્સ માઇનસ એક્સ પ્લસ આ બાજુ જોઈએ હવે વન ટુ ટુમાં વન ટુ ટુ મિત્રો વન ટુ ટુ તો એમાં જો એક્સ માઇનસ વન ડાયરેક્ટ છૂટી જશે એટલે એક્સ માઇનસ વન એટલે કે આ રીતનું લખાશે એક્સ માઇનસ વન અને પાછળ શું છે અહીંયા જોજો ખાસ ધ્યાન રાખજો અહીંયા તમારી પાસે છે માઇનસ એક્સ ઓકે ક્લિયર થાય છે શું કહું છે ઓકે જુઓ હવે અહીંયા ઝીરો ટુ વન વન માઇનસ ટુ એક્સ ફરીથી એક વખત મોડ્યુલસ છે તમારી પાસે અને વન ટુ ટુ એક્સેક્સ કેન્સલ થઈ જાય અને માઇનસ એકનો માનાંક શું થશે પ્લસ એક ઓકે ફરીથી એક વખત માનાક આવ્યો જુઓ એટલે વન માઇનસ ટુ એક્સ છે એનું શું કરશું પાછું તો વન માઇનસ ટુ એક્સ ક્યાં ધન થશે એ જુઓ ગ્રેટર ધેન ઝીરો તો કે વન ટુ એક્સ વન એક્સ એક્સની કિંમત વન હાફ હોય તો ડાયરેક્ટ વન માઇનસ ટુ એક્સ ઓકે એક્સની કિંમત વન હાફ કરતા નાની તો વન માઇનસ ટુ એક્સ ઇઝ ટુ વન માઇનસ ટુ એક્સ ડાયરેક્ટ અને એની સિવાયના કિસ્સામાં ઉલટાઈ જશે તો આપણે આનું વાત કરીએ છીએ તો જો આના બે ભાગ પડશે ક્યાંથી પડે છે વન હાફથી ઝીરો ટુ વન હાફ એક ભાગ બરાબર ડાયરેક્ટ માનાંક છોડું પણ છું એટલે ધ્યાનથી સમજો શું કહું છું એક્સની કિંમત વન હાફથી નાની હોય તો ડાયરેક્ટ મૂકી દો શું આવશે વન માઇનસ ટુ એક્સ ઓકેએક્સ પ્લસ શું આવશે હવે ઉલટાવાનો સમય આવી ગયો કારણ કે વન હાફથી વન હોય ઓકે જોયો ઝીરો ટુ વન હાફ અને વન હાફ વન તો વન હાફ ટુ વન તો અહીંયા જે વન માઇનસ ટુ એક્સ છે તો અહીંયા શું થઈ જશે ટુ એક્સ માઇનસ વન ડીએક્સ ઓકે પ્લસ પાછળનું તો સંકલન આવી ગયું એક્સ અને લિમિટ શું છે વન ટુ ટુ

માઇનસ ટુ બાય ફોર એટલે માઇનસ વન બાય ટુ ફોર માઇનસ વન એટલે આન્સર આપણો કયો આવશે થ્રી બાય ટુ જોઈ શકો છો ડી આન્સર છે આપણો થ્રી બાય ટુ ઓકે ક્લિયર થાય છે અહીંયા શું કરીએ છીએ બે વખત માનાંગ છોડવાનો છે પહેલી વખત તો એક્સ માઇનસ વન એટલે ઝીરો ટુ વન વન ટુ ટુ એમાં માનાંક છોટી ગયો બીજી વખત વન માઇનસ ટુ એક્સ છે એટલે વન હાફથી બે ભાગ પડવાના છે એક ઝીરો ટુ વન હાફ અને વન હાફ ટુ વન બસ એનું સિમ્પલિફિકેશન એટલે કે સાદુરૂપ તમે આપેલું છે બાકી બીજું કંઈ નથી ઓકે એટલે સારો હાર્ડ નથી સારો એમ શીખ્યું છે ઓકે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન આગળનો ક્વેશ્ચન જોવો શું છે ઓકે ગુડ શું કીધું છે જો વન પ્લસ સાઇન એક્સ બાય વન વાય ડીવાય બાય માઇનસ છે ઓકે અને તમને શું કીધું વાય ઓફ ઝીરો ઇઝ ટુ વન એક આપેલું છે પછી એક્સ બરાબર પાય અને બી માટે મેળવવાનું કીધું છે એક બી અને એક બીજો ફાઇન કરવાનો છે ઓકે અને વાય ઓફ ઝીરો બરાબર એક છે અને વાય ઓફ પાય બરાબર એ છે અને પછી કીધું પાય માટે બી છે તો સાઈન એક્સ વન પ્લસ વાય ડિવાય બાય ડીએક્સ બરાબર અને સામે છે આપણી પાસે માઇનસ કોસે ઓકે ડી વાય એટલે વન અપોન વન વાય બરાબર શું આવશે માઇનસ કોસ એક્સ છેદમાં શું આવશે વન પ્લસ સાઈન એક્સ આરામથી બંને બાજુ શું લઈએ છીએ સંકલન આ શું થઈ જશે એલેન વન વાય આમાં માઇનસ જો આ સાઈન છે ને સાઈન એનું વિકલન શું થાય કોસ ઉપર સેટ છે જો સાઈનનું વિકલન ઉપર કોસ એટલે એલેન શું આવશે વન સાઇન એક્સ અને મોસ્ટ ઓફ તમને એવું કહેવામાં આવે છે કે જ્યારે એલેન હોય તો પાછળ જે સ્વેર અચળ લખવાનું છે એ એ સી ઓકે વન પ્લસ વાય અને આ રીતનું આવશે તમારી પાસે તો મોડ રાખો કે નહીં રાખો કોઈ ફરક નહીં સ્વેર અચળ છે એલેન મોડ રાખવું એટલા માટે જરૂરી ઋણ ના થઈ જાય ચાલો અહીંયા એલેન વન પ્લસ વાય પ્લસ એલેન વન પ્લસ સાઇન એક્સ

હવે આ આપણું પરિણામ બની ગયું છે અને આપણને જો શું કીધું છે વાય ઓફ ઝીરો ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે વન એટલે એક્સ બરાબર તમે ઝીરો અને વાય બરાબર એક લેશો તો વન પ્લસ વન વન પ્લસ સાઇન ઝીરો એટલે ઝીરો થઈ જવાનું છે બરાબર સી એટલે સી ઇઝ ઇક્વલ ટુ ટુ ઓકે ચલો આમાં મૂકી દો વન પ્લસ વાય વન પ્લસ સાઈન એક્સ ઇઝ ઇક્વલ ટુ હવે તમારી પાસે છે બે ચાલો એક સમીકરણ બની ગયું હવે તમને વાય ઓફ પાય ઇઝલ ટુ એ એટલે એક્સની જગ્યા પર હું પાય મૂકીશ અને વાયની જગ્યા પર એ 1 પ્લસ એ બરાબર વન સોરી 1 પ્લસ પાય સાઈન પાય એટલે ઝીરો થવાનું છે એટલે ઝીરો એટલે વન થઈ જશે તો વન એ બરાબર ટુ તો એ ઇક્વલ ટુ કેટલા થઈ ગયા વન ઓકે ચલો એ તો મળી ગયો હવે બી માટે ફરીથી અહીંયા આવીશું આ જે સમીકરણ છે એનો યુઝ કરીએ અને અમે વાયને કરતાં બનાવીએ તો વન પ્લસ વાય જોજો અહીંયાથી શું કરવું જોઈએ ખ્યાલ આવે છે ને બેના છેદમાં 1 પ્લસ સાઈન એક્સ અને વાય ઇઝ ટુ શું આવશે ટુ બાય વન પ્લસ સાઈન એક્સ માઇનસ વન ઓકે વિકલન લઈ લો અહીંયા ડીવાય બાય ઓકે વન અપોન એક્સનું વિકલન શું થાય માઇનસ વન એક્સ એટલે માઇનસ ટુ અપોન વન પ્લસ સાઈન એક્સ આખાનો સ્ક્વેર ઇન્ટુ સાઇનનું વિકલન શું થશે કોસ આ ભૂલી ના જતા સાઈનનું વિકલન શું થશે જો પેલા વનઅપનનું વન પ્લસ સાઇન એક્સ આખાનો સ્ક્વેર અને સાઇનનું જે બાકી છે એ વિકલન શું લીધું કોસ વનનું તો ઝીરો થઈ જવાનું હવે આપણે કોના માટે મેળવવાનું છે ડીવાય બાય ડી એક્સ ક્યારે એક્સ બરાબર પાય હોય ને ત્યારે આપણને બી કીધું છે તો માઇનસ ટુ કોસ પાયની કિંમત માઇનસ વન અને નીચે સાઈન પાયની કિંમત ઝીરો એટલે એકનો સ્ક્વેર એટલે એક જ થઈ જવાનું છે અને આની જગ્યા પર શું કીધું છે બી તો માઇનસ માઇનસ શું આવશે પ્લસ થઈ જશે બી બરાબર બે તો એ બીની જે આપણને પેર કીધી છે એ વન અને શું આવશે ટુ જો આન્સર જોઈ શકો છો વન અને ટુ બી આન્સર આપણો બને છે ઓકે એ બી પેર જે બનશે એ વન ટુ એટલે વિકલ્પ સમીકરણનો ક્વેશ્ચન હતો સમીકરણ બનાવો પછી

કોઈ પણ મહત્તમ કે ન્યૂનતમ નક્કી કરવા માટે વિદ્યાર્થી મિત્રો તમે શું કરો છો યસ 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 તમને ખ્યાલ છે શું કરો છો વિકલન કરો છો હે ઓકે તો વિકલન કરીશું આપણી પાસે જે રકમ છે એ શું છે એફ ઓફ એક્સ બરાબર માઇનસ થ્રી બાય ફોર એક્સ ફોર માઇનસ જોજો રકમ જો માઇનસ એટ એક્સ ક્યુબ માઇનસ ફોર્ટી ફાઈવ બાય ટુ ઓકે એન્ડ એક્સ સ્ક્વેર પ્લસ વન ઝીરો ફાઈ ઓકે વિકલન કરશું ડેસ એક્સ માઇનસ થ્રી ઓકે હાથ આગળ ચાર ચાર કેન્સલ થઈ જશે એટલે એક્સ લખી દઉં છું ડાયરેક્ટ માઇનસ ટ્વેન્ટી ફોર એક્સ સ્ક્વેર ઓકે ટુ 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 કેન્સલ થઈ જશે માઇનસ ફોર્ટી એક્સ ઓકે હવે શું કરવાના છો માઇનસ ત્રણ અને એક્સ કોમન કાઢી લો એટલે શું આવશે અહીંયા એક્સ આવવાનું છે પ્લસ એટ પ્લસ ફિફ્ટીન ઓકે ચલો આના પડી જશે થ્રી એક્સ એક્સ પ્લસ ફાઈ એન્ડ એક્સ પ્લસ થ્રી ઓકે કેટલા પોઈન્ટ મળે છે આના બરાબર યુઝઅલી તમે શું લેતા હો છો ઝીરો એટલે તમને ત્રણ પોઈન્ટ મળવાના છે કયા કયા એક તો ઝીરો માઇનસ અને માઇનસ થ્રી માઇનસ થ્રી એન ઝીરો ઓકે બરાબર ધ્યાનથી મહત્તમ ન્યૂનતમ મેળવવાની છે જોઈએ માઇનસ પાંચ માઇનસ ત્રણ અને ઝીરો આગળ શું થાય છે એની કન્ડિશન હું એમ કહું કે માઇનસ પાંચથી નાની કિંમત લો ધ્યાનથી સમજજો હવે જે હું કહું છું ને ધ્યાનથી સમજજો માઇનસ પાંચથી નાની કિંમત લઉં છું શું લેશો કોઈ બી લઈ લો માઇનસ છ લઈ લો માઇનસ છ લો તો આ માઇનસમાં આવશે આ પણ માઇનસ જો ને માઇનસ છ પત્તા પણ માઇનસ એક માઇનસ છ માઇનસ ત્રણ આ માઇનસ આ માઇનસ આ ને આ માઇનસ ચાર વખત માઇનસ પ્લસ આ થઈ ગયું પ્લસ ઓકે માઇનસ પાંચથી માઇનસ ત્રણની વચ્ચેની કિંમત કઈ લેશો માઇનસ ચાર લઈ લો માઇનસ ચાર આ માઇનસ એટલે આ પ્લસથી જાય માઇનસ ચાર પાંચ પ્લસ થશે જોજો આ માઇનસ આ માઇનસ આ પ્લસ આ માઇનસ ફરીથી આ શું થશે પ્લસ થશે આ માઇનસ આ એક માઇનસ આ બે માઇનસ ને ત્રણ માઇનસ ત્રણ વખત માઇનસ થયા એટલે આ માઇનસ થઈ ગયા હવે આમ જોવા જઈએ તો હું અત્યારે છે ને પ્રથમ વિકલિત કસોટીનો ઉપયોગ કરું છું જોજો અને હવે હું લઉં છું માઇનસ ત્રણથી ઝીરોની વચ્ચેની કિંમત એટલે માઇનસ ઓકે જોઈ રહ્યા છીએ આપણે અહીંયા જો તમે ઝીરો કરતાં મોટી કિંમત લો છો તો અહીંયા તમે ઝીરો કરતાં મોટી કિંમત લીધી તો આ ધન થશે આ પણ ધન ને આપણ ધન ત્રણે ત્રણ ધન થઈ ગયા અને આ શું આવશે માઇનસ ત્રણ ધન થઈ એટલા માઇનસ એટલે આપણે અહીંયા કહીએ છીએ જ્યારે પ્લસ થાય તો ગ્રાફ ઉપર ચડે બરાબર પછી માઇનસ પાંચ પછી કેવું આવશે નીચે ઉતરશે થઈ ગયું આ મેક્સિમમ આ મેક્સ બરાબર હવે પાછું માઇનસ ત્રણથી માઇનસ ત્રણથી જોજો અહીંયા માઇનસ છે ત્યાંથી હું આગળ આવું છું આ બાજુ તો અહીંયા તો ઋણ છે બરાબર પાછું પ્લસ એટલે ઉપર ચડશે તો અહીંયા શું આવશે મિનિમમ ઓકે ચાલો અહીંયા પ્લસ છે એટલે ઉપર જશે અને પાછું નીચે ઉતરશે તો અહીંયા શું આવશે મેક્સિમમ તો સવાલ શું પૂછેલો તમને જુઓ સ્થાનીય મહત્ત્વને ન્યૂનતમ મૂલ્ય કેટલા મળશે તો મળે છે આ ત્રણે ત્રણ કયા કયા મળે છે માઇનસ પાંચ માઇનસ ત્રણ અને ઝીરો એટલે એવા મૂલ્ય કેટલા મળશે ત્રણ મૂલ્ય મળે છે કયા નહીં કયા નહીં કેટલા મળે છે તો ત્રણ મૂલ્ય મેક્સિમમ મિનિમમ મેક્સિમમ મહત્તમ મહત્તમ ન્યૂનતમ એટલે કેટલા પોઈન્ટ આવશે એની અંદર જો ત્રણ પોઈન્ટ છે એવા કે જે સ્થાનિક મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય આપે છે ઓકે ખ્યાલ આવી ગયો વિકલન કરો આના પરથી ત્રણ પોઈન્ટ ફાઇન થયા એ પોઈન્ટ લખી દીધા પછી મેં એની અંદર પ્રથમ વિકલિત કસોટીનો ઉપયોગ કર્યો છે માઇનસ પાંચથી નાની આપણે કેમ અંતરાલ બનાવીએ છીએ અંતરાલ બનાવી બનાવીને આવી રીતે એટલે આ ડાયરેક્ટલી સોલ્વ થઈ જાય એટલે વધારે મગજમારી કરવાની જરૂર નથી માઇનસ પાંચથી મોટી નાની એવી બધી કિંમતો લઈ પ્લસ માઇનસના ચિહ્નના આધારે એનો ગ્રાફ તમે ડ્રો કરો તો આ મેક્સિમમ થાય આ મિનિમમ આ મેક્સિમમ ઓકે ખ્યાલ આવ્યો કે નહીં તો ત્રણ પોઈન્ટ મળશે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન સારો ક્વેશ્ચન હતો ઓકે મિત્રો જો નેક્સ્ટ ક્વેશ્ચન કયો છે તમારો નેક્સ્ટ ક્વેશ્ચન જે દેખાઈ રહ્યો છે એ છે આપણો સમતલનો ઈઝી છે અઘરો નથી જોજો શું કહેવા માંગે છે સમતલ આપી દીધું છે ઓકે શું સમતલ આપી દીધું છે અને બીજું શું કીધું છે એક બિંદુ આપેલું છે સમતલ એક બિંદુ ત્યાંથી એનું શું કરવાનું છે લંબ અંતર મેળવવાનું છે અને લંપાત બિંદુ પણ મેળવો તો આપણી પાસે આ સમતલ સમતલનું સમીકરણ જુઓ ટુ એક્સ માઇનસ ટુ વાય પ્લસ ફોર ઝેડ પ્લસ ફાઈવ બરાબર ઝીરો અને એક બિંદુ બિંદુ કયું આપેલું છે અને આપણે ધારો કે પી કહીએ તો વન થ્રી ટુ અને ટુ ત્યાંથી આનું લમ અંતર એકદમ ઇઝી સવાલ છે મિત્રો એકદમ ઇઝી સવાલ છે લમ અંતર માટે આપણે શું કરીએ છીએ લમ અંતર કોઈ પણ બિંદુનું લમ અંતર મેળવવા માટે ટુ સમતલનું સમીકરણ ટુ માઇનસ ટુ ફોર સાઈડની જે ચલ છે એની જગ્યા ખાલી રાખજો પ્લસ ફાઈવ અને નીચે વર્ગમૂળમાં બેનો વર્ગ ચાર માઇનસ બેનો વર્ગ ચાર અને આ સોળ ખ્યાલ આવ્યો શું કીધું સમતલનું સમીકરણ એક્સ વાયઝ એડની જગ્યા ખાલી હવે આ પોઈન્ટ જ્યાંથી આપણે લમ અંતર મેળવવાનું છે થ્રી બાય ટુ અને ટુ તો આનું થોડું સાદું રૂપ આપી દો બે આ બે બે કેન્સલ થઈ જશે અહીંયા ચાર દુ આઠ આઠ ને પાંચ તેર તેર અને આ બે કેન્સલ બે માઇનસ ત્રણ એટલે માઇનસ એક એટલે આ કેટલું થઈ જાય બાર સોળ અને આ ચોવીસ તો તમે જો બાર ગુણ્યા બે કરો એટલે ઉપર રૂટ ટ્વેલ્વ અને નીચે રૂટ ટુ એટલે આન્સર કેટલો થઈ ગયો રૂટ સિક્સ ચાલો એક ક્લિયર છે આમ તો આપણે ઘણી વખત એવું વિચારતા હોઈએ કે ચાલો આ એક આવતું હોય તો સોલ્વ થઈ ગયું પણ આમાં બધામાં રૂટ સિક્સ છે એટલે નથી એવું હવે બીજું આપણે મેળવવાનું છે શું લંબપાત બિંદુ જો એને આપણે બહુ સરળતાથી એક દરેક વખતે જો લંબાત બિંદુ મેળવવાનું કીધું હોય કે તમારી પાસે કોઈ બિંદુ આપેલું છે ત્યાંથી લંબાત બિંદુ તો એના માટે આપણે શું ટ્રીકનો યુઝ કરીશું એ જોજો શું કરીએ છીએ તો આ એક છે ને તો આપણે અહીંયા પહેલાં લઈશું એક્સ માઇનસ વન બરાબર અહીંયા શું લેશું વાય માઇનસ થ્રી બાય ટુ બરાબર શું લેશું ઝેડ માઇનસ ટુ આના છેદમાં આનો સહગુણક મૂકવાનો કેટલો આવશે બે અહીંયા કેટલો આવશે માઇનસ બે તમને ખ્યાલ હોય તો આવું સેમ આપણે કોઈ પણ પ્રતિબિંબ મેળવવાનું હોય ને ત્યારે પણ આવી રીતે આપણે યુઝ કરીએ છીએ પણ એમાં ને આમાં થોડો ફરક છે હું તમને બતાવું શું છે છેદમાં ચાર આમાં ચાર છે એટલે અને સામે જો એકચ્યુઅલીમાં બેઠું જ પદ મૂકવાનું છે જે લમ અંતરનું આવતું હોય ને એ જ બેટું એમાં જ્યારે તમારે કોઈ જો આ ક્વેશ્ચન પૂછાય છે પ્રતિબિંબના રીતે તો પ્રતિબિંબમાં શું હોય છે આગળ માઇનસ બે મુકતા હોઈએ પછી આ સમીકરણ એમાં યા મૂકીએ અને છેદમાં આ બધાના જે છે એનો વર્ગોનો સરવાળો અને એનો વર્ગ હોય છે તો ઇન શોર્ટ અહીંયા પણ એવું જ કરવાનું છે પણ માઇનસ બે નથી મૂકવાનું ધ્યાન રાખજો પ્રતિબિંબ માટે આગળ માઇનસ બે પણ આમાં ખાલી આમ આવશે માઇનસ ઓકે હવે અહીંયા શું આવશે આ બેટે બેઠું મૂકશું જો આનો જ યુઝ કરવાનો છે કારણ કે હકીકતમાં આપણે અહીંયા આ જ મૂકીએ છીએ અહીંયા છે આ જ મૂકીએ છીએ બેઠું પણ અહીંયા નીચે શું આવશે ખાલી સ્ક્વેર આવશે એટલે અહીંયા હું ઉપર મૂકીશ બાર નીચે રૂટ ટ્વેન્ટી ફોરનો સ્ક્વેર એટલે કેટલા થઈ જાય ટ્વેન્ટી ફોર શું કહું છું ખ્યાલ આવે છે પ્રતિબિંબ જ્યારે મેળવવાનો છે ત્યારે આગળ માઇનસ બે મૂકવો પડશે બાકી આ જ બેઠું હું સૂત્ર આ જ બેઠું ત્યાં મૂકવાનું છું માઇનસ કરીને આ બેઠું નીચે આનો સ્ક્વેર કરવાનું હોય એટલે આવી જશે ઇઝીલી હવે તો એક્સ માઇનસ વન બાય ટુ આનું કેન્સલ કરો એટલે વન અપોન્ટ ટુ આવે એટલે એક તો આવશે માઇનસ વન અપોઈન્ટ ટુ બીજું આવશે વાય માઇનસ થ્રી બાય ટુ અને માઇનસ ટુ એના બરાબર માઇનસ વન બાય ટુ અને ત્રીજું આવશે ઝેડ માઇનસ ફોર વાય ફોર ત્રણ પોઈન્ટ થઈ ગઈ આપણી પાસે જો આ બે બે કેન્સલ થઈ જાય માઇનસ એક પેલી બાજુ જાય એટલે ઝીરો એક્સ ઝીરો થઈ ગયો આ ટુ ટુ કેન્સલ થઈ ગયા માઇનસ પ્લસ થઈ જશે એટલે વાય બરાબર શું આવશે ખબર થ્રી બાય ટુ પ્લસ વન અને લાસ્ટ ઝેડ આ કેન્સલ થઈ જાય આ કેન્સલ થઈ જશે એટલે ઉપર કેટલા આવશે માઇનસ ટુ બરાબર ચલો જોજો ખાસ અહીંયા શું આવશે ફોર જે છે અહીંયા ઉપર જાય એટલે માઇનસ ટુ ઝેડ માઇનસ સોરી અહીંયા આપણે શું કરવાનું છે અહીંયા બે છે ધ્યાન રાખજો અહીંયા ટુ છે બરાબર ઝેડ માઇનસ ટુ તો અહીંયા આ કેન્સલ થાય એટલે આ માઇનસ બે પ્લસ બે પેલી બાજુ એટલે આ ઝીરો થશે ખ્યાલ આવે શું કહું છું અહીંયા બે છે જો આ માઇનસ બે આ કેન્સલ થાય એટલે માઇનસ બે આ પેલી બાજુ પ્લસ તો આના જે યામ છે આ પાંચના છેદમાં બે થઈ જશે લંપાદના યામ કયા થશે એક તો ઝીરો ફાઈવ બાય ટુ એન્ડ ખ્યાલ આવે છે શું કીધું લંબ અંતર માટે તો તમને ખ્યાલ છે કે આ સૂત્રનો તમે યુઝ કરો જ છો પણ એક શોર્ટ મેથડ છે આપણે ખાસ ધ્યાન રાખજો કે શું કરીએ છીએ જે એક્સ હોય એમાંથી આ વાયમાંથી આ અને ઝેડમાંથી આ બાદ કરીને મૂકી દો અને નીચે એક્સ વાય ઝેડના સહગુણક મૂકો ઇઝ ઇક્વલ ટુ માઇનસ કરીને એકચ્યુઅલીમાં જે આ જ ફોર્મ્યુલા ત્યાં મૂકવાની હોય છે પણ અહીંયા નીચે સ્ક્વેર આવશે બસ એટલો ફરક છે પછી મેં કમ્પેર કર્યું છે એટલે મને લંબાદ મળી ગયું સેમ આ જ વસ્તુ સેમ આ જ વસ્તુ આગળ માઇનસ બે કરશો આગળ માઇનસ બે કરશો બરાબર કારણ કે તમને ખ્યાલ હોય કે આનાથી એક્ઝેક્ટલી આ બમણું થઈ જશે એટલે એ શું થશે લંપાદની જગ્યાએ શું આવી જશે પ્રતિબિંબ બિંદુ મળી જશે ખ્યાલ આવે શું કહું છું આ છે લંપાદ અને માઇનસ બે વડે ગુણશો તો પ્રતિબિંબ એટલે આ ક્વેશ્ચનો પૂછાય છે ધ્યાન રાખજો પ્રતિબિંબવાળા ક્વેશ્ચનો ખાસ હોય છે એટલે આનું પ્રતિબિંબ બિંદુ મળે છે તો અત્યારે તો આપણી પાસે આન્સર જો કયા આવશે રૂટ સિક્સ આવશે ઝીરો ફાઈવ બાય ટુ અને ઝીરો ઓકે ક્લિયર છે આન્સર જો આપણો બી છે તો આપણો આન્સર બી ઓકે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન સારો ક્વેશ્ચન હતો આગળનો ક્વેશ્ચન જોઈએ શું કહેવા માંગે છે ઓકે ક્વેશ્ચન જો શું કે છે સમીકરણ ઉકેલું એટલે એક્સની કિંમત મેળવવાની છે સમીકરણ ઉકેલું એટલે એક્સની કિંમત મેળવવાની છે એક્સની કિંમત તો મેળવવાની છે એમ નોર્મલ દાખલો છે સાઈન ઇનવર્સ સાઈન ઇનવર્સ સિક્સ પણ સામે છે ને માઇનસ ફાઈ બાય ટુ છે ફાઈ બાય ટુ હોય ને અરે વસ્ત ચકાચક ગણાય જાય ફાઈ બાય ટુ હોય તો પણ માઇનસ ફાઈ બાય ટુ છે ગભરાવાની જરૂર નથી પણ એના માટે તમે અહીંયા એક સૂત્ર યાદ કરી રાખો ખાસ કામનું છે સાઇન ઇનવર્સ માટેનું કે ભાઈ સાઈન ઇનવર્સ એક્સ મિત્રો ધ્યાન રાખજો આ ખાસ કામનું સૂત્ર તમારા માટે સાઇન ઇનવર્સ વાય બરાબર ડાયરેક્ટ સાઇન ઇનવર્સ એક્સ અંડર વન માઇનસ વાય સ્ક્વેર માઇનસ છે તો અહીંયા માઇનસ જ મૂકવાનો છે પહેલું એક્સ લીધું અંડર વન માઇનસ માઇનસ અને શું આવશે વાય અંડર રૂટ વન માઇનસ ઘણા વિદ્યાર્થીઓ આ જાણે પણ છે પણ જે નથી જાણતા એના માટે ખાસ બરાબર આ સાઇનનું સાઇનમાં કન્વર્ટ કરતું સૂત્ર એ રીતે સેમ પણ આવે છે પણ અત્યારે હાલમાં આપણે જરૂર છે એટલે પૂરતું કામ કરીએ છીએ ચાલો આની અંદર તમારી પાસે સાઈન ઇન્વર્સ સિક્સ એક્સ પ્લસ સાઈન ઇનવર્સ શું આપેલું છે સિક્સ રૂટ થ્રી એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ બાય ટુ ઓકે તો અહીંયા સાઈન ઇનવર્સ સિક્સ એક્સ પ્લસ આને હું પેલી બાજુ લઈ જઈશ બરાબર પહેલાં આને આવી રીતે લખું છું સિક્સ રૂટ થ્રી એક્સ અને આની જગ્યા પર સાઈન ઇનવર્સ માઇનસ વન લખાય કારણ કે માઇનસ વન એટલે માઇનસ ફાઈવ બાય ટુ થાય આનું હું પેલી બાજુ લઈ જાઉં તો સાઈન ઇનવર્સ સિક્સ એક્સ બરાબર ઇનવર્સ આને પણ લઈ જઈ શકો છો કે પહેલાંને પણ લઈ જઈ શકો છો તમારે આને રાખવું હોય તો આ બાજુ રાખો અને પહેલાંને લઈ જાઓ કોઈ બી એક માઇનસ વન માઇનસ સિક્સ રૂટ થ્રી એક્સ ઓકે આ સૂત્રને એપ્લાય કરીએ ચાલો અહીંયા તો શું આવશે જુઓ ઓકે જોજો બરાબર ધ્યાનથી એક્સની જગ્યાએ શું મૂકશો માઇનસ વન વન માઇનસ વાયનો સ્ક્વેર એટલે આનો સ્ક્વેર ચાલો માઇનસ વાયનો સ્ક્વેર આનો વર્ષ છત્રીસ અને ત્રણ એકસો આઠ અને એક્સનો વર્ગ એકસો આઠ એક્સનો સ્ક્વેર થઈ ગયો અને વચ્ચે શું આવશે માઇનસ માઇનસ છે એટલે માઇનસ હવે આને બહાર રાખીશું ઝોન વાય બાર એટલે આ વાયના સ્થાન પર છે સિક્સ રૂટ થ્રી એક્સ બાર વર્ગમૂળમાં શું કરશો વન માઇનસ નો સ્ક્વેર એક્સ એટલે આપણી પાસે શું છે માઇનસ એક માઇનસ એકનો વર્ક કરો એટલે એક જ થાય ને ચાલો સામે શું આપેલું છે આપણી પાસે અહીંયા સાઈન ઇનવર્સ સિક્સ એક્સ જો મિત્રો હવે તમે આનું શું કરવાના છો આ તો ગયું આ તો ઝીરો થઈ જાય એટલે આજ બચવાનું છે ખાલી તો આપણે અહીંયા આમ લખીશું સાઇન ઇનવર્સ સિક્સ એક્સ બરાબર શું છે આપણી પાસે સાઈન ઇનવર્સ માઇનસ અંડરઉ

એક્સ થશે વન એક્સ પ્લસ ઓર માઇનસ એકસો ચુમ્માલીસની ચેકના છેદમાં ઘણા વિદ્યાર્થીઓ આટલા ઉત્સાહમાં આવી જાય છે કે પ્લસ ઓર માઇનસ દેખાનું ઓપ્શન પણ છે એ લોકો એવું જ કહેવા માંગે તમે આવું કરો આવું કરો તમને એવું કહેવા એવું નથી કરવાનું ચેક કરો શું ચેક કરવાનું છે તમારી જે રકમ છે એની અંદર સામે જુઓ માઇનસ છે બહુ નોર્મલી થિંકિંગથી કામ કરીશું જુઓ એક્સ બરાબર વન અપોન્ટ ટ્વેલ લઈ લઉં ધારો કે

આ મોટી ભૂલ થઈ છે ધ્યાન રાખજો આવી ભૂલ ના થવી જોઈએ એટલે શું કરવાનું છે માઇનસ વન બાય ટ્વેલ લેજો એટલે આન્સર આપણો કયો આવશે સી માઇનસ વન બાય ટ્વેલ છે ઓકે ક્લિયર થયું કે નહીં શું કહું છું આ ફોર્મ્યુલા ખાસ યાદ રાખો તમને કામમાં આવશે બરોબર તો આનો ઉપયોગ કરી તમે ડાયરેક્ટ ક્લિયર કરી શકો છો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન સારો ક્વેશ્ચન હતો ઓકે મધર 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 શબ્દનો ડિક્શનરી ક્રમ ચાલો મધર છે બધાના માટે સન્માનનીય વ્યક્તિ છે મધર મધર શબ્દનો ડિક્શનરી ક્રમ આપણને ગોઠવવાનો કીધો છે શબ્દના અક્ષરોને ડિક્શનરી ક્રમ મુજબ ગોઠવતા મધર શબ્દનો ડિક્શનરી ક્રમ કેટલામાં થાય જો મિત્રો એના માટે હું તમને સરસ મજાની મેથડ આપવાનું છું યાદ રાખી લેજો ઘણી વખત આપણે ડિક્શનરી ક્રમ અમુક અમુક સમયગાળે પૂછતા હોય છે આ લોકો તો સૌથી પહેલાં તો આપણો વર્ડ્સ જે છે સન્માનનીય વર્ડ્સ મધર બરાબર તો મધર શબ્દનો આપણે યુઝ કરી અને આપણે એનો ડિક્શનરી ક્રમ નક્કી કરવાનો મિત્રો સૌથી પહેલાં છે ને આ જે મધર્સ જે છે એના આપણે આલ્ફાબેટ પ્રમાણે ઈ પછી આવશે એચ પછી આવશે એમ પછી ઓ પછી આર એન ટી ઓકે શું કીધું કેવી રીતે આલ્ફાબેટ મુજબ ગોઠવેલું છે ઓકે છે ખ્યાલ આવે છે ઓકે છે ઈ એચ એમ ટી ઓકે રી તો આ છે ને તમારો જો એબીસીડી છે ને એ પ્રમાણે આલ્ફાબેટ મુજબ મૂળાક્ષરોને ગોઠવી દીધા છે તો તમે જોઈ શકો છો આના જે વર્ષ છૂટા પડી એમાં ઈ પહેલાં પછી એચ એબીસીડી બોલતા જાવ એટલે ખ્યાલ આવે બરાબર તો ખ્યાલ આવે એબીસીડી બોલ એબીસીડી આવડવી જરૂરી છે તો ઈ એચ એમ ઓ આર ટી તો આને નંબર આપી દો હવે આ એક આ બે આ ત્રણ આ ચાર આ પાંચ અને છ શીખવાડું છે ધ્યાનથી ધ્યાન સમજો શું કહેવા માંગે છે તો આને હવે આ તો નંબર અપાઈ ગયા હવે જે આપણો વર્ડ્સ છે ને એ આખો લખ દેવાનો છે જોજો અહીંયા એમ ઓચ ઇ અને આર ઓકે છે લખાઈ ગયો આ મદદ હવે એમ જે છે એ કેટલામાં સ્થાન પર છે ને ક્રમમાં એ મુકતો જાવ છો છ પછી એટ જોવો કેટલામાં છે બે બરાબર ઈ છે કેટલામાં છે એક અને આર કેટલામાં છે પાંચ મેથડ છે જોજો મજા આવે એવી વસ્તુ છે હવે આ ગોઠવાઈ ગયા હવે તમારે શું કરવાનું છે ધ્યાન આપજો શું કરું છું ધ્યાનથી આની આગળ પાછળ નથી જોવાનું આગળ અત્યારે આગળની અંદર જે આનાથી જેટલા આંકડા નાના હશે એટલા અહીંયા લખીશ એટલે કે જેમ કે ત્રણ છે તો એનાથી નાના કેટલા આંકડા છે તો બે અને એક તો અહીંયા કેટલા આવશે બે લખવાનું ચાર લેવાનું આમ નહીં જોતા હું તમને કહું છું આ બાજુ જ જોવાનું આ આ બાજુ છે ચાર થી નાના કેટલા આવશે બે એક એટલે બે છ આ બાજુ કેટલા નાના આંકડા છે નાના તો એનાથી એક ઝીરો એક એ નથી બરાબર અને પાંચથી આ બાજુ એ બાજુ કઈ બધતું નથી એટલે ઝીરો શું કહું છું ફરીથી ત્રણ હોય એનાથી નાના આંકડા બે અને એક તો અહીંયા બે ચાર છે એનાથી નાના આંકડાઓ સંખ્યા કેટલી છે એવી નાના આંકડાઓની જોવાની છે તો બે અને એક બે છ થી નાના બે એક અને પાંચ આ ત્રણ આંકડા એટલે અહીંયા ત્રણ બે થી નાનું એક જ છે એટલે એક એકથી નાનો એક કે નથી ઝીરો પાંચથી ઉપર તો પૂરું થઈ ગયું હવે અહીંયા લખવાનું છે ઝીરો ફેક્ટોરિયલ એક ફેક્ટોરિયલ બે ફેક્ટોરિયલ ત્રણ ફેક્ટોરિયલ ચાર ફેક્ટોરિયલ અને પાંચ ફેક્ટોરિયલ ઝીરો ફેક્ટોરી એટલે એક એક ફેક્ટોરિયલ એક બે ફેક્ટોરી એટલે બે ત્રણ ફેક્ટોરિયલ એટલે છ આ ચોવીસ અને આ એકસો વીસ હવે શું કરવાનું છે આનો ગુણાકાર તો આ બસો ચાલીસ થાય આ કેટલો થાય અડતાલીસ આ કેટલો આવશે અઢાર કોનો આ બે નો ગુણાકાર કરતો છો આમાં કેટલો આવશે બે આ તો ઝીરો થઈ જાય આ કેટલો આવશે ઝીરો ચાલો થઈ ગયો હવે આનો હું સરવાળો કરી દો તો અઢાર ને બે વીસ એટલે આ સાહીઠ થઈ ગયા સાઈઠ અને અડતાલીસ એટલે થયા ત્રણસો આઠ બરાબર આ નથી આ ધ્યાન રાખજો હજુ આ નથી હવે શું કરવાનું પ્લસ એક કરવાનું એટલે કેટલો આવશે ત્રણસો નવ આ ત્રણસો આઠ એટલે શું હોય ખબર મધર શબ્દ જે એનો મૂળાક્ષર બનવાનું હોય ને એ પહેલાંના કેટલા છે તો મધરનો જે નંબર છે એમાં એક ઉમેરો એટલે મધરનો નંબર આવે તો મધરનો નંબર કેટલો આવશે ત્રણસો ને નવ ખ્યાલ આવે ડિક્શનરી ક્રમ કેટલો થાય આ ટોટલી બહુ સારી મેથડ છે તમે યુઝ કરજો એક વખત જાતે કોઈ બી એક્ઝામ્પલ માટે પણ ધ્યાન રાખજો આમાં કોઈ બી શબ્દ જે છે એ રિપીટ ના થવા જોઈએ તો જ એના માટે આ લાગુ પાડી શકાય કોઈ શબ્દ રિપીટ ન થાય એના માટે છે આ બરાબર એમ બધા ભિન્ન અક્ષરો છે એના માટે આ ડિક્શનરી ક્રમ નક્કી કરી શકો છો તો આન્સર જુઓ તમારો થ્રી ઝીરો નાઇન બી આન્સર છે ઓકે ક્લિયર થયું કે નહીં ક્રમમાં ગોઠવો નંબર આપી દો એને અહીંયાથી એક બે ત્રણ ચાર પાંચ પછી તમારો જે મૂળાક્ષર હોય લખી નાખવાનો એનો નંબર કેટલા મોકલ્યો છે એ આપી દેવાનો પછી એમાં જોવાનું કાગળ કેટલા નાના આંકડા છે એ લખતા જવાના પછી પાછળથી જ ચાલુ કરજો અહીંયાથી ઝીરો ફેક્ટોરિયલ એક ફેક્ટોરિયલ બધા આપણે ઝીરો ફેક્ટોરી એટલે એક આપીએ છીએ એક ફેક્ટોરી એક એમ આ લખતા જાઓ પછી આ ગુણાકાર કરો એમની વચ્ચે સરવાળો જે જવાબ આવે એમાં શું કરવાનું છે એક ઉમેરવાનું છે એટલે તમને ડિક્શનરી ક્રમ મળશે ખ્યાલ આવ્યો કે નહીં શું કીધું એ જોઈએ નવો ક્વેશ્ચન શું કહેવા માગે છે બહુ સારો ક્વેશ્ચન હતો નોર્મલી કોઈ કોઈક વાર આ રિપીટેશન મારે તે છે કે આ જે છે સવાલ આવી જાય છે કોઈ વખત તો આપણા માટે આ સારો એક ક્વેશ્ચન હતો જોઈએ નવો ક્વેશ્ચન ઓકે શું આપેલું છે જો ક્વેશ્ચનમાં મોડ્યુલસમાં છે અને ટુ અને મોડ્યુલસમાં વાય બાય થ્રી છે અને ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ વન છે અને એક્સ સ્ક્વેર બાય ફોર જો શું આપેલું છે જુઓ મોડ્યુલસમાં એક્સ રકમમાં જોઈએ ટુ પ્લસ મોડ્યુલસમાં વાય બાય થ્રી આમાં શું કીધું છે ગ્રેટર ધેન ટુ તો આને તમે છૂટી ને તો એક્સના એક્સ ધન હોય એક્સ ઋણ હોય એવી રીતે ચાર કન્ડિશન બનશે બરાબર ચાર કન્ડિશન શું કહું છું ચાર રેખાઓ અને બીજું જે છે હું તમને કહું કે ભાઈ એક્સ સ્ક્વેરના છેદમાં કેટલા છે ચાર અને વાય સ્ક્વેરના છેદમાં નો અહીંયા બી વધારે છે તમે જુઓ અને આપણને આપેલું છે લેસ દેન ઓર ઇક્વલ ટુ વન તો આ છે ઉપફલય છે ઉપફલય છે પણ એમાં શું ખાસ ધ્યાન રાખવાનું છે એ અને બીમાં ડિફરન્સ છે એ છે તમારો બે છે બી અને ત્રણ એટલે બી વધારે છે શું કહેવા માંગુ છું બી વધારે એટલે વાય અક્ષ પર એની પ્રધાન અક્ષ છે એટલે અમે દોરી છે એમાં જો આ પોઈન્ટ હું બતાવું તમને તો એ કેટલો આવશે ટુ ઝીરો આ બાજુ કેટલો આવશે માઇનસ ટુ ઝીરો આ કેટલું આવશે ઝીરો અને ત્રણ બહુ ઇઝીલી આપણે સોલ્વ કરવાના જ જોજો ઝીરો માઇનસ થ્રી બરાબર મેં તમને કીધું કે આમાંથી ચાર રેખાઓ બનશે એક્સ પ્લસ વાય એક્સ બાય ટુ વાય બાય ટુ વન માઇનસ એક્સ બાય ટુ વાય બાય થ્રી વન પ્લસ એક્સ બાય ટુ માઇનસ વાય બાય થ્રી અને બે માઇનસ વાળી એટલે ટોટલ ચાર રેખાઓ આ એ જે મેં છે ને આ અંતખંડ આ કેવી રીતે આવશે એ રેખા કેવી રીતે આવશે ચલો ઉપફલ જ ખબર પડી ગઈ તમે આવી રીતે દીધું ધારો કે એક સેમ્પલ આપું તમને એક્સ બાય ટુ પ્લસ વાય બાય થ્રી આ એક રેખા છે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ જ્યારે આકૃતિ દોરતા હોઉં છો ને ત્યારે ઇક્વલ ટુ લઈ લેશો ચાલશે આ અંતઃખંડ કાપતી રેખા છે જો તમને ખ્યાલ હોય તો આપણે ફોર્મ્યુલા આવો યુઝ કરીએ એક્સ બાય એ પ્લસ વાય બાય બી બરાબર એક તો એમાં શું અંતઃખંડ આવે બે અને ત્રણ એક્સ અંતખંડ એનો બે છે અને વાય અંતખંડ ત્રણ છે તો એવી મેં એક રેખા દોરી દેખાય છે આ જે તમારી આવશે એ રેખા કઈ આવશે એક્સ બાય ટુ પ્લસ રેખા છે તો આવી રીતે ચારેય ભાગ ઉપર રેખાઓ દોરાશે આ આ આ આ તો ચારેય ભાગ ઉપર રેખાઓ દોરાણી તમે જો આ બધામાં આ એક પ્રકારનું તમારી પાસે એક પ્રકારનું કેવું થઈ ગયું સંબાજુ ટાઈપ થઈ ગયું તો તમારી પાસે આ જે સમીકરણ આપેલું છે એની અંદર શું કીધું છે કે આની અંદર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ વન એટલે આની બહાર જવાનું છે રેખાઓ છે ને એના કરતા વધારે એટલે કે આ બાજુનો ભાગ આવશે અને પર્વલયમાં સોરી ઉપલય છે એની અંદર શું છે લેસ ધેન ઓર ઇક્વલ ટુ વન એટલે એ ક્યાં આવવાનું છે અંદરના ભાગમાં તો એ કેવા શું માંગે છે કયો ભાગ આપણને કહેવા માંગે છે તો આપણે અહીંયા આ ભાગનું ક્ષેત્રફળ

ઉપવલયનું આ થઈ ગયું સિક્સ પાય ઓકે ઉપવલય નું ક્ષેત્રફળ આખો ટોટલી સિક્સ પાય એમાંથી આ ભાગ કાઢવાનો છે હવે જોજો આ તો ઝીરો ઝીરો હોય અહીંયાથી તમે એટલો ભાગ લેશો એટલો ભાગ એ કેટલો આવશે બે અને આ કેટલો આવશે ત્રણ ખબર પડે છે જો ને ઝીરોથી ત્રણ ના ઝીરો બે ટુ ઝીરો છે એટલે આ બે ત્રણ તો આ એક ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવી નાખો બરાબર કયો તો આને આપણે એ આપી દઈએ ના બી તો ત્રિકોણ એઓ બીનું ક્ષેત્રફળ શું આવશે વન બાય ટુ પાયો ત્રણ અને બે તો બે કેન્સલ થાય એટલે કેટલા આવશે ત્રણ મેં એક ટુકડાનું મેળવ્યું એવા કેટલા છે આપણી પાસે ચાર માટે જે અંદરનો ભાગ છે એનું ક્ષેત્રફળ કેટલું થશે બાર આખો અંદરનો ભાગ છે એનું બાર તો આપણે તો બાર ટોટલ જે ઉપર લઈ છે ને એમાંથી આ કાઢ નાખો બરાબર તો શું થશે માંગેલું ક્ષેત્રફળ જે છે કયું આવશે ટોટલ એટલે કે કયું આવશે ઉપલયનું ક્ષેત્રફળ અને આજે સમ બાજુ છે એનું તો આ તો એક એટલો ટુકડો આવ્યો છે આન્સર તમારો છે સિક્સ પાય માઇનસ ટ્વેલ્વ તો તમારી પાસે ઉપવલય જે છે એનું ક્ષેત્રફળ અને એમાંથી આટલું એક ટુકડાનું મેળવો અને ચાર ગણું કરો એમાંથી બાદ કરી દો એટલે આન્સર આવી જશે આ ખાસ સમજવા જેવી વસ્તુ છે ક્લિયર થયો ક્વેશ્ચન શું કીધું ખ્યાલ આવ્યો કે નહીં જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે આગળનો સવાલ ઓકે ક્વેશ્ચન સમતલનો છે જો થ્રી શું કહે છે સવાલ જુઓ બરાબર અહીંયા સમતલમાં બે બિંદુ છે સમતલ જે આપેલું છે એમાં બે બિંદુઓ છે કયા કયા બે બિંદુઓ છે ટુ વન ટુ રકમમાં જુઓ અને બીજું છે વન ટુ વન આ બે બિંદુ આપી દીધા છે ઓકે અને એમાંથી પસાર થાય છે અને રેખા એક આપેલી છે એને સમાંતર છે તો રેખા જે છે આવી રીતે આપેલી છે ટુ એક્સ બરાબર થ્રી વાય અને જોજો ફોર્મેટ કંઈક અલગ છે આમાં ઝેડ બરાબર વન તો આને ત્રણ નીચે લઈ આવું એટલે એક્સ બાય થ્રી થાય અને બે પેલી બાજુ એટલે વાય બાય ટુ બરાબર અને આ વન આ બાજુ લઉં એટલે ઝેડ માઇનસ વન ત્યાં શું બચ્યું સામે ઝીરો એટલે એને ક્યાં લખવાના નીચે ભૂલથી હું હોમ તક અખ્યા કે આ તમે જાણો છો જો કે ખ્યાલ જ છે તો એલ બાર આનો એલ બાર જે છે એ કયો આવશે થ્રી ટુ અને ઝીરો બરાબર અને આ જો હું પી બિંદુ કહેતો હોઉં અને ક્યુ કહેતો હોઉં આ બે પોઈન્ટ છે તો હું પી ક્યુ મેળવી નાખું અને આ બેનો ક્રોસ કરું ને એટલે આપણને શું મળી જાય એન બાર અભિલો શું કહું છું ખ્યાલ આવે છે સમ આપણા રેગ્યુલર ટેક્સમાં છે જ આવો સવાલ આ રીતના સવાલ છે જ શું કરું છું અહીંયાથી રેખાનું જે છે દિશા એ લીધી મેં નીચે પી અને ક્યુ ફાઇન કરી લો તો અહીંયા હું એમ કહું ભાઈ પી ક્યુ લઈ લો તો શું આવશે અહીંયા તો વન માઇનસ ટુ એટલે માઇનસ વન પછી ટુ માઇનસ વન એટલે વન અને વન માઇનસ ટુ એટલે માઇનસ વન આ પી ક્યુ આવી ગયો એલ બાર છે આ બેનો ક્રોસ કરીશું એટલે આપણને શું મળશે અભિલંબ બરાબર ચાલો જોઈએ આપણે આની અંદર શું આવશે પી ક્યુ ક્રોસ એલ બાર શું આવશે આઈ કેરેટ જે કેરેટ કે ઓકે અને માઇનસ વન વન માઇનસ વન અને આની દિશા થ્રી ટુ અને ઝીરો તો શું આવશે આઈ કેરેટ ઝીરો એટલે પ્લસ ટુ થઈ જાય બરાબર માઇનસ જે કેરેટ શું આવશે આ ઝીરો પ્લસ થ્રી થઈ જશે અને પ્લસ કે કેરેટ એનું શું આવશે માઇનસ ટુ માઇનસ થ્રી માઇનસ ટુ માઇનસ થ્રી માઇનસ ફાઇવ એટલે આ રીતેથી ટુ માઇનસ થ્રી માઇનસ ફાઇવ ઓકે હવે બસ સમતલનું સમીકરણ આર બાર ડોટ એન બાર બરાબર એ બાર ડોટ એન બાર આનો યુઝ કરો આર બાર એટલે તમે એક્સ વાય ઝેડ જે લો છો એન બાર આપણે આવ્યો છે અને એન બાર કહેશું ને આ ભી આવી ગયું આપણો તો એ કેટલો છે ટુ માઇનસ થ્રી માઇનસ ફાઈવ અને એ બાર કેટલો છે તમારી પાસે એટલે કોઈ બી લઈ લો કોઈ બે એક બિંદુ લઈ શકો છો સમતલ પરનો ટુ વન અને ટુનો લઉં છું હું ઇન્ટુ ટુ

આ આપણું સમતલનું સમીકરણ આવ્યું હવે રકમમાં જુઓ શું કીધું છે આ સમતલ છે એમાં બીજું કયું બિંદુ છે કે આમાંથી પસાર થતું હોય તો આની અંદર કિંમત મૂકતો જાઓ તો પહેલાં માઇનસ છ મૂકો તો માઇનસ બાર અને માઇનસ છ બરાબર અને આ તો ઝીરો થઈ ગયું તો એ તો સમાધાન નહીં કરે પછી છ એટલે આ બાર આ બાર અને આ પ્લસ છ એટલે અઢાર પાછું આ ઝીરો એટલે એ નહીં કરે ચલો એના પછીનું જુઓ માઇનસ ચાર આ ઝીરો અને માઇનસ પાંચ ઓકે ગુડ 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 એક્સ કેટલું આવશે એક તો આવશે માઇનસ બે ઝીરો અને એક આ મૂકીએ છે ને જોઈ લો ચેક કરી લો બે માઇનસ બે માઇનસ ત્રણ ઝીરો માઇનસ પાંચ એક પ્લસ નવ માઇનસ ને માઇનસ પાંચ થઈ ગયો ઝીરો ઓકે તો કયું પોઈન્ટ આવશે માઇનસ ટુ ઝીરો વન એ સમતલ ઉપર છે તો તમને એક રેખા આપી દીધી સમતલને સમાંતર એના એની દિશા અને આ જે બે બિંદુ આપે એની દિશા બેનો ક્રોસ કર્યો એટલે મને અભિલંબ મળ્યો અભિલંબનો ઉપયોગ કરી સમતલનું સમીકરણને સમતલનું સમીકરણમાં બિંદુ મૂકી દીધું જે સમાધાન કરતું હોય એ બિંદુ આવશે ઓકે તો એક્ઝેક્ટલી ક્વેશ્ચન જે હતો એ તમારો નોર્મલ જ હતો કોઈ એવો હાર્ડ ક્વેશ્ચન નહોતો ક્લિયર થાય છે તમને શું કહું છે ઈઝી ક્વેશ્ચન તો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ શું કહે છે ઓકે ક્વેશ્ચન શું કહે છે જો ત્રણ ગાતવાળી બહુ પદી છે અને એમાં પાછું તમને એવું કીધું છે જો કે એક્સ બરાબર એક આગળ મહત્તમ મૂલ્ય આઠ છે અને એક્સ બરાબર બે આગળ ન્યૂનતમ મૂલ્ય છ ધરાવે છે ઓકે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય મળે ક્યારે કે તમે વિધેય આપેલું હોય એનું વિકલન કરો અને એ વિકલન બરાબર ઝીરો લો એટલે એક્સની કિંમત મળે તમને તો હું તમને એમ કહું તો એ એક્સની કિંમત સાંભળો એની અંદર મૂકી દઈએ એટલે ઝીરો તો થવાનું છે એટલે એનો અવયવ તો એ છે જ ઇન શોર્ટ તમારી પાસે આવું કીધું છે કે એક્સ બરાબર એક આગળ અને બીજું કયું કીધું છે એક્સ બરાબર બે આગળ શું છે ન્યૂનતમ છે આમાં શું છે મહત્તમ છે આવું બે કીધું એટલે આપણા આ બે પોઈન્ટ તો છે જ સમજ પડે શું કહું છે આ બે પોઈન્ટ છે એટલે મારી પાસે આ જે આપેલું છે એ વિકલન પીડિએસ એક્સ બરાબર કોઈ સહગુણક હશે એટલે હું લેમડા મૂકી દઉં છું એક્સ માઇનસ વન કંઈક કોમન નીકળ્યું હોય કે જે હોય લેમડા જે પણ હોય એક્સ માઇનસ વન અને એક્સ માઇનસ ટુ આવું બે આવવાનું છે કેમ કારણ કે આના બરાબર ઝીરો લેશો ત્યારે તમને એક્સ એક ને એક્સ બે મળવાના છે ને મહત્ તમને ન્યૂનતમ મળે ક્યારે પીડિએસ એક્સ બરાબર ઝીરો લો તો એક્સ બરાબર એક ને એક્સ બરાબર બે આ બે મળશે એટલે પીડીએસ એક્સ બરાબર આ થઈ ગયું હવે હું આના ઉપરથી રિવર્સ એટલે કે પીડીએસ એક્સ બરાબર મારી પાસે જો લેમડા એક્સ સ્ક્વેર માઇનસ ત્રણ એક્સ પ્લસ બે આ હોય બરાબર તો આની અંદર મારી પાસે પહેલાં પી ઓફ એક્સમાં આવવાનું છે પીડીએસ એક્સ છે એટલે હું આનું સંકલન કરી નાખું એટલે પી ઓફ એક્સ લેમડા એક્સ ક્યુ બાય થ્રી માઇનસ થ્રી એક્સ સ્ક્વેર બાય ટુ પ્લસ ટુ એક્સ શું કર્યું મેં આનું સંકલન કર્યું એટલે મને પી ઓફ એક્સ મળી ગયો ત્રણ ઘાતવાળી છે એટલે શું હશે એ આપણે જોઈ લઈએ હવે મને અહીંયા શું કીધું છે કે એક્સ બરાબર એક આગળ મહત્તમ મૂલ્ય આપી દીધું છે આઠ એટલે એનો અર્થ એમ થયો કે પી ઓફ વન બરાબર આઠ છે અને પી ઓફ પી ઓફ ટુ બરાબર કેટલા છે છ તો આની અંદર મૂકી દો તો પી ઓફ વન બરાબર પી ઓફ વન બરાબર તમારી પાસે અહીંયા આઠ જે છે એ આની અંદર મૂકી દો તો લેમડા વન મૂકશું એટલે અહીંયા આઠ આવશે બરાબર પી વન બરાબર આઠ છે એટલે કિંમત એક મૂકીએ તો એકના છેદમાં ત્રણ માઇનસ ત્રણના છેદમાં બે બે આઠ છે પહેલામાં એટલે સાદું રૂપ આપી દો એટલે શું આવશે જો આ ચાર આમ પણ લઈ શકો ને થ્રી બાય ટુ એટલે ટુ

એટલે બે બે મૂકશો એટલે આઠના છેદમાં ત્રણ માઇનસ બેનો વર્ગ ચાર બારના છેદમાં બે એટલે છ થઈ જશે બરાબર પ્લસ ચાર પ્લસ સી એટલે આના બરાબર આપણને છ આપેલું છે જો તો લેમડા ચાલો આ તો છ જ કરી નાખીએ ને માઇનસ છ પ્લસ ચાર માઇનસ બે પ્લસ સી એટલે સિક્સ લેમડા એટલે બે ના છેદમાં ત્રણ સમીકરણ બે ચલો આ બે નો ઉપયોગ કરીએ આપણે સી નીકળી જશે આઠ માંથી છ આ બે આઠ અને છ આ બે ની બાદ બાકી એટલે આ બે થયો આ બે ની બાદ બાકી એટલે લેમડા બાર નીકળી જાય ફાઈવ બાય સિક્સ માઇનસ ટુ બાય થ્રી બરાબર અને સી અને સી કેન્સલ એટલે ટુ એટલે આ લેમડા તમારી પાસે આવશે જોજો શું કહું છું અહીંયા બે વડે ગુણી નાખો એટલે ચાર બરાબર એટલે ના છેદમાં છ એટલે લેમડા કેટલો મળી ગયો તમને બાર ચાલો લેમડા બાર મળે છે હવે એના પરથી મને સી મળી જશે કોઈ બી એક સમીકરણમાં તમે મૂકી શકો છો ધારો કે સિક્સ લેમડા ટુ બાય થ્રી લેમડાની જગ્યા પર તમે કેટલા મૂકવાના છો બાર ટુ બાય થ્રી પ્લસ સી તો અહીંયા જો ચોવીસ એટલે આઠ થાય એટલે સી કેટલો આવશે માઇનસ બે ઓકે હવે તમને શું ફાઇન કરવાનું કીધું છે પી ઓફ ઝીરો ઓકે તો આપણે આ મળી ગયું છે સી તો અહીંયા હું પી ઓફ ઝીરો લઉં શું આવશે આ બધું નીકળી જશે ખાલી બચે શું સી હમત પડે શું કહું છું પી ઓફ ઝીરો લો એટલે આ બધું નીકળી જાય એક્સ એક્સએક્સની જગ્યાએ ઝીરો એટલે સી બચે અને સી બરાબર કેટલા છે આપણી પાસે મળ્યું ને આપણને સી બરાબર કેટલું આવશે માઇનસ બે તો આનો આન્સર કેટલો આવશે માઇનસ બે છે ક્લિયર થયું સી બરાબર શું આવશે માઇનસ બે એટલે આ બે કિંમતનો ઉપયોગ કરી મહત્તમ ન્યૂનતમ કીધી છે એક અને બે આગળ એટલે આ એના પરથી પીડેસ જે છે એના પરથી આપણે પી ઓફ એક્સ લેવા સંકલન કરીને લેવા અને એના પરથી મેં બે કિંમતો જે વન આગળ આઠ છે અને બે આગળ છ એટલે બે કિંમતનો ઉપયોગ કરી મેં લોપ કર્યો એના પરથી મને લેમડા અને લેમડા પરથી સી અને પી ઓફ ઝીરો એટલે સી છે જો સી મળશે એટલે સીની કિંમત કેટલી આવશે માઇનસ બે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન સારો ક્વેશ્ચન હતો જોઈએ નવો સવાલ ઓકે શું આપેલું છે જો શ્રેણીનો સરવાળો આ એક શ્રેણી આપી દીધેલી છે પાછળ જો ડોટ 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 અનંત શ્રેણી છે એટલે આપણી પાસે એક તો આવું આપેલું છે એક્સ પ્લસ વાય બીજા સ્ટેપમાં છે એક્સ સ્ક્વેર એક્સ વાય વાય સ્ક્વેર એના પછીના સ્ટેપમાં છે એક્સનો ક્યુબ પ્લસ પછી છે આપણી પાસે એક્સ સ્ક્વેર વાય એક્સ વાય સ્ક્વેર પ્લસ વાયનો ઓપ ટુ તમે બરાબર ધ્યાનથી જુઓ પરિણામને આ એક્સ પ્લસ વાય છે એક્સ આ તમને પેલું શું કહેવાય એક ક્યુબ બી ક્યુબનું પદ લાગે છે કે નહીં આ ચાર ઘાતનું છે જો ત્રણ ત્રણ ક્રમિક રીતે ઘાટ ઘટતો જાય એક્સનો બરાબર એટલે સમજવાનું કે આ કંઈક પરિણામ એવું છે કે એક્સ માઇનસ વાય એક્સ પ્લસ વાય ઉપર નીચે હું એક્સ માઇનસ વાય વડે ગુણી નાખું અહીંયા પણ એક્સ માઇનસ વાય એક્સ સ્ક્વેર એક્સ વાય વાય સ્ક્વેર ઉપર નીચે એક્સ માઇનસ વાય આમાં પણ એક્સ માઇનસ વાય એક્સ ક્યુબ એક્સ સ્ક્વેર વાય એક્સ વાય સ્ક્વેર અને વાય ક્યુબ નીચે શું આવશે એક્સ માઇનસ વાય બરાબર તો ઉપરનું પદ શું થઈ ગયું આજુ એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર એક્સ માઇનસ વાય ખ્યાલ આવે શું કહું છું પ્લસ આ ઘનનું સૂત્ર છે એક્સનો ક્યુબ માઇનસ વાયનો ક્યુબ એક્સ માઇનસ વાય આ કોનો આવશે એક્સની ચાર વાયની ચાર એક્સ માઇનસ વાય પ્લસ હવે હું શું કરીશ એક્સવાળા એક બાજુ કાઢીશ નીચેનો એક્સ માઇનસ વાય બધામાં છે એટલે એક્સ માઇનસ વાય બાર પહેલાં અને એક્સવાળા બધા સાથે એટલે એક્સ સ્ક્વેર એક્સ ક્યુ એક્સની ચાર અપ ટુ આ પહેલું માઇનસ કરીને વાય સ્ક્વેર વાય ક્યુબ વાયની ચાર અપ ટુ તો બે અનંત શ્રેણી દેખાય છે અહીંયા આનું જો પહેલું પદ જુઓ ને એ એક્સ સ્ક્વેર છે અને આનો ગુણોત્તર આર છે ને એક્સ છે દેખાય છે એક્સ ક્યુબાય આમાં પહેલું પદ વાય છે વાય સ્ક્વેર અને આર જે ગુણોત્તર છે એ કેટલો આવશે વાય બંનેમાં આપણે ફોર્મ્યુલા તમને ખ્યાલ છે જ કે એસેન બરાબર એ બાય વન માઇનસ આર અનંત શ્રેણી માટેનું સૂત્ર એનો યુઝ કરીએ તો અહીંયા શું આવશે વન અપોન એક્સ માઇનસ વાય ઓકે પહેલું પદ એક્સ છેદમાં બરાબર એ વન માઇનસ એક્સ પ્લસ સોરી માઇનસ અહીંયા શું આવશે માઇનસ વાય સ્ક્વેરના છેદમાં વન માઇનસ વાય ચલો લસા લઈ લઈએ એક્સ માઇનસ વાય આ ઉપર આવશે એટલે એક્સ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર વાય અને પેલી બાજુ માઇનસ વાય સ્ક્વેર પ્લસ એક્સ વાય ખ્યાલ આવે છે ને નીચે શું આવશે વન માઇનસ એક્સ અને વન માઇનસ વાય ચાલો આ રીતનો પરિણામ થયો ઓકે તો વન અપોન એક્સ માઇનસ વાય ઉપરના સ્ટેપમાં આ બેને સાથે રાખીશ એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર અને આ બે પદને સાથે રાખીશ ને એમાંથી હું એક્સ વાય કોમન કાઢીશ આ અને આની વાત કરું છું તો હું એમાંથી એક્સ વાય કોમન કાઢું એટલે અંદર એક્સ માઇનસ વાય વધે છેદમાં વન માઇનસ એક્સ અને વન માઇનસ વાય છે ઓકે એક્સ માઇનસ વાય કોમન કાઢી લો આમાં એક્સ માઇનસ વાય એક્સ પ્લસ વાય અને બારના એક્સ માઇનસ વાય સાથે ઉડી જશે શું કહું છું એક્સ માઇનસ વાય કોમન એક્સ માઇનસ વાય તો અહીંયા આવશે એક્સ પ્લસ વાય માઇનસ એક્સ વાય છેદમાં વન માઇનસ એક્સ વન માઇનસ વાય તો આ કેન્સલ થઈ ગયું મિત્રો આ તમારો આન્સર આવે છે જો એક્સ પ્લસ વાય માઇનસ શું આવશે એક્સ વાય વન માઇનસ વાય જુઓ આન્સર તો કયો આન્સર બને છે એક્સ માઇનસ એક્સ પ્લસ વાય માઇનસ એક્સ વાય પહેલો જ એ જ છે જો એક્સ પ્લસ વાય માઇનસ એક્સ વાય વન માઇનસ એક્સ વન માઇનસ વાય એટલે શ્રેણીનો દાખલો છે સમગુણોત્તર શ્રેણી છે અને એ બી અનંત તમે અહીંયાથી છૂટા પડવાનું ધ્યાન રાખજો એક આ સ્ટેપને ઓળખવું જરૂરી છે અને એક્સ અને વાયવાળા સ્ટેપ છૂટા પડો એટલે આ તમારો દાખલો ક્લિયર થઈ છે એમ સીક્યુ એમ નોર્મલ જ છે ઓકે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન શું કે છે શંકર સંખ્યાનો સવાલ છે જો આયોટા વન પ્લસ ટુ પાય બાય નાઇન ઉપર ક્યુબ છે આખાનો બરાબર હવે એક બીજી વસ્તુ કે અહીંયા ટુ પાય બાય નાઇન છે એને થોડુંક સરળ સ્વરૂપમાં આપણે લઈ લઈએ એટલે કે તમે પાય એટલે એકસો એંસી ડિવાઈડ નાઇન એટલે ટ્વેન્ટી એટલે ફોર્ટી છે એટલે હું તમને એમ કહી શકું કે ભાઈ જોજો આમાં વન પ્લસ સાઈન શું કીધું છે અહીંયા ચાલીસ કહી દઉં છું ખ્યાલ આવશે ને એકસો એસી ભાગ્યા નવ એટલે વીસ અને એને ગુણ્યા બે પ્લસ આયોટા શું આપેલું છે કોસ ફોર્ટી અને નીચે છે વન પ્લસ સાઈન ફોર્ટી અંશ પ્લસ સોરી અહીંયા શું આપેલું છે માઇનસ બરાબર અહીંયા ધ્યાન રાખજો માઇનસ આયોટા કોસ એટલે એક પ્રકારની નીચે આની અનુબધત છે એનો ક્યુબ છે હવે નોર્મલી તમે વિદ્યાર્થી મિત્રો જુઓ તો વન સાથે કોનો રિલેશન વધારે સારો છે કોસનો કારણ કે એનું આપણે સૂત્ર બનાવી શકીએ એટલે એટલે હું શું કરું છું આ સાઈન છે ને એને કોસમાં કન્વર્ટ કરી નાખું કોસ ચાલીસ છે એટલે નેવુંમાં વાત કરી દઉં એટલે પચાસ થયા આયોટા આને હું સાઈનમાં એટલે સાઈન પચાસ થઈ જાય ખ્યાલ આવે છે ને નાઇન્ટીમાંથી વાત કરી દઉં અને વન પ્લસ કોસ કેટલા આવશે અહીંયા પચાસ બરાબર અને માઇનસ આયોટા સાઇન પચાસ આખાનો ક્યુબ છે એટલે શું થાય ટુ કો સ્ક્વેર બાય ટુ એટલે ટુ કો સ્ક્વેર થઈ જાય માઇનસ આયો પ્લસ આયોટા આનું થાય ટુ સાઇન સાઈન ટુ ઠીટાનું સૂત્ર

ટુ કોસ ટ્વેન્ટી ફાઈ કોમન એટલે અંદર શું બચે કોસ ટ્વેન્ટી ફાઈ પ્લસ આયોટા સાઈન ટ્વેન્ટી ઓકે અને નીચેથી પણ કોમન ટુ કોસ ટ્વેન્ટી ફાઈ જો મિત્રો અને નીચે શું આવશે કોસ ટ્વેન્ટી ફાઈ માઇનસ આઈ ટ્વેન્ટી ક્લિયર થાય છે શું કહું છું ઉપર ત્રણ ગાજ આ કેન્સલ થઈ જશે કોસ ટ્વેન્ટી ફાઈ પ્લસ આયોટા સાઈન ટ્વેન્ટી ફાઈ કોસ ટ્વેન્ટી ફાઈ માઇનસ આયોટા સાઇન ટ્વેન્ટી ફાઈ હું આની અંદર જો કરણી લઈ લો એટલે ઉપર નીચે કોસ પ્લસ વડે પ્લસવાળું જે પદ છે એની ઉપર અને નીચે ગુણાકાર કરવો આજે ઉપરનું પદ છે તો ઉપરના પદમાં સ્ક્વેર થઈ જાય સાઇન ટ્વેન્ટી ફાઈ એનો શું આવશે સ્ક્વેર અને નીચે શું થઈ જશે જોજો કોસનો સ્ક્વેર આઈ આયોટા સ્ક્વેર સાઇનનો સ્ક્વેર એટલે પ્લસ થઈ જાય એટલે કોસ સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર એટલે વન થઈ જાય એટલે હું નથી લખતો ફરીથી આમાં એ સ્ક્વેર બી સ્ક્વેર થાય કારણ કે હું ઉપર નીચે આ પદ વડે ઉપર નીચે ગુણું છું એટલે ઉપર સ્ક્વેર થાય ને નીચે કોસનો સ્ક્વેર વધતા સાઇનનો સ્ક્વેર એટલે વન થઈ જાય એટલે એ નથી લખતો અને એની ઉપર ત્રણ કાચ છે એટલે નીચે એક થઈ ગયું છે એટલે કોસ ટ્વેન્ટી ફાઈ પ્લસ આયો સાઇન ટ્વેન્ટી ફાઈવ આખાનો કેટલો ઘાત થાય સિક્સ એટલું ક્લિયર થશે અહીંયા ધ્યાન રાખજો મેં લીધી છે એક પ્રકારની તો હવે આપણને એવું ખ્યાલ છે આયોટા આયો એટલે આ આવું સ્વરૂપ છે આર કોટા આયોટા સાન ઠીટા બરોબર આર એટલે શું મોડ્યુલસ શેડ તો ઝેડ જે છે આવડવા કો ને સાઇન્સ સ્ક્વેર તો વન થવાનું એટલે એ તો કોઈ પ્રોબ્લેમ નથી તો હું આને શું લખી શકું છું ફરીથી કહું છું આર એટલે શું થઈ જશે કો સ્ક્વેર સાઇન્સ એટલે વન થઈ જાય એટલે મારી પાસે જે પરિણામ છે એમાં હું આમ લખી શકું આયોટા અને ઠીટા કેટલો છે આપણો પચીસ અને આખાનો સિક્સ એટલે હું આ સ્વરૂપને આમ રજૂ કરી શકું કેટલા થાય વન ફિફ્ટી થાય ઓકે ચાલો હવે એને શંકર સંખ્યા સ્વરૂપમાં રજૂ કરી દો એટલે શું આવશે કોસ એકસો પચાસ વધતા આયોટા સાઈન એકસો પચાસ ચાલો એકસો પચાસ એટલે અહીં આવશે એકસો એંસી માઇનસ ત્રીસ કરશો બરાબર એટલે એકસો એંસી માઇનસ ધ્યાન રાખો ચરણ કયું છે બીજું બીજા ચરણમાં કોસ કેવું હોય ઋણ હોય એટલે ત્રીસ એટલે કેટલા આવશે માઇનસ કોસ ત્રીસ એટલે રૂટ થ્રી બાય ટુ થાય માઇનસ પ્લસ આયોટા સાઈન બીજા ચરણમાં ધન ને સાઈન ત્રીસ એટલે કેટલું થાય વન અપોન ટુ તો મિત્રો આન્સર જુઓ કેવો આવશે માઇનસ રૂટ થ્રી બાય ટુ પ્લસ આયોટા વન હાફ ક્લિયર થાય છે માઇનસ રૂટ થ્રી આયોટા આન્સર દેખાય છે તમને તો શું કર્યું છે અહીંયા પેલા તો પેલો ખૂણો જે છે ને અંશ ક્લિયર કરી અને આનું પદ સેટ કર્યું છે કારણ કે આ તો જ સૂત્ર બનાવી શકાય પછી કેન્સલ કર્યું આવું સ્વરૂપ એવું કરણી લીધી મેં છ ઘાત થઈ ગયા બરાબર આ ફોર્મમાં મેં લખ્યું અહીંયા બતાવ્યું તમને શું છે અને એકસો પચાસ એટલે આ ખૂણો મૂકી દો એટલે આન્સર આવશે ક્લિયર થાય છે